અને હવે વાત કરીશું જ્યાં ખૂબ જ વરસાદ પડ્યો છે ત્યાં મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું છે। मुख्यमंत्री भूपेन्द्र पटेले कर्यु छे हवाई निरीक्षण। भारी वरसादथी असरग्रस्त तमाम जिल्लाओमां निरीक्षण करवामां आव्यु छे। ईश्वरिया राजकोट हाईवेनुं निरीक्षण करवामां आव्यु छे। तालाला सूत्रापाड़ा सहितना तमाम जिल्लाओमां माहिती मेळवामां आवी छे। सीएम भूपेन्द्र पटेलनी साथे अधिक मुख्य सचिव पण उपस्थित रह्या अने क्यां केटलुं नुकसान थयुं छे आ तमाम परिस्थितिनो ताग मेळवामां आव्यो छे। संवाददाता हितल पारेख फोनलाइन पर जोड़ाया छे। हितल, मुख्यमंत्रीए हवाई निरीक्षण कर्यु छे, क्यां केटलुं नुकसान थयुं छे, शुं विगतो प्राप्त थई रही छे? जी तरह यू कही सकते कि मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा राज्य मुख्य सचिव राजकुमार सहित रेवन्यू विभाग अधिक मुख्य सचिव एम के दास सहित उच्च अधिकारी टीम हवाई निरीक्षण करने सवरे निकली थी। हवाई निरीक्षण खास कर राजकोट जूनागढ़ जे सौथी वधारे प्रभावित विस्तारों तेनु हवाई निरीक्षण कर्यु छे। क्या ने क्या जे प्रकारे नुकसान अंदाज मिली शकाय, कारण के छेल्ला एक सप्ताह थी राजकोट हो जूनागढ़ होनी आसपासना विस्तारों में भारे थी अति भारे वरसाद थी रो क्या क्या विस्तारों में जवाइए तो अत्यार सुधी में एक सप्ताह में 25 થી વધુ ઇંચ વરસાદ વરસી ચૂક્યો હોય એ પ્રકારના દ્રશ્યો અને જે પાણી ભરાવાની છે એ હવાઈ નિરીક્ષણમાં જોવા મળ્યો અને જાણકારી મળી રહી છે। મુખ્યમંત્રી ખાસ કરીને હવાઈ નિરીક્ષણ બાદ સીધા જ જૂનાગઢ ઉતરશે અને જૂનાગઢમાં જે અસરગ્રસ્તો છે તેમને મળશે। સ્થાનિક પ્રશાસન જે છે એ પ્રશાસન સાથે પણ બેઠકો અને સમીક્ષા કરશે। બચાવ રાહત કામગીરી વધારે ઝડપથી થઈ શકે અને ક્યાંક ને ક્યાંક પ્રજાજનોને જો કોઈ મુશ્કેલી હોય તો સરકાર શું મદદરૂપ થઈ શકે એ તમામ મુદ્દાઓની જૂનાગઢમાં બપોરે કરવાના છે। આ તમામ વસ્તુઓ પછી આખરે રાજ્ય સરકાર તરફથી પણ સીધો જે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે તેના દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીનું હવાઈ નિરીક્ષણ છે એ હવાઈ નિરીક્ષણના ફલસ્વરૂપે જોવા જઈએ તો જે વિસ્તારો ઉપલેટાના હોય, તલાલાના હોય, આ બધી જગ્યાએ ખારે ભારેથી ભારે નુકસાન થયું છે, સાથે પાણી ભરાઈ જવાની પણ ઘટના છે। એટલે વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન મુખ્યમંત્રી દ્વારા અત્યારે હવાઈ નિરીક્ષણ દ્વારા કરવામાં આવ્યો છે। જી દરા બિલકુલ હિતલ, આભાર આપના તમામ જાણકારી માટે।